નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી વિશે અભ્યાસ કરીશું. તેમાં આપણે જોશું આજે પાઠ 6 સુબહ, તેનો સાહિત્ય પ્રકાર એટલે કે સાહિત્ય સ્વરૂપ છે પ્રસંગ કથા. સુબહ, સુબહ એટલે કે સવાર, સવાર પડે તેનું વાતાવરણ હોય તેને શું કહે છે? સુબહ. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 37 ઉપર આપેલું છે પાઠ 6 સુબહ, તેનો સારાંશ આપેલું છે તે જોઈએ. આપણે પોલિયો કી બીમારી સે બચ્ચે વિકલાંગ હો જાતે, એટલે કે પોલિયો છે બીમારીનું નામ છે, પોલિયોની બીમારી હોય છે તેનાથી નાના જે બાળકો હોય છે તે વિકલાંગ બની જાય છે. બચ્ચો કો ઇસ બીમારી સે બચાને કે લીએ ઉન્હે પોલિયો કી દવા પિલાઈ જાતી હૈ, એટલે કે નાના બાળકો હોય છે આ બીમારીથી બચવા માટે તે નાના બાળકોને તે બીમારીની જે દવા હોય છે પોલિયોની તે પીવડાવવામાં આવે છે. इस सच्ची घटना में पोलियो विकलांग बालिका रेशमा अपनी सूझबूझ और साहस से काम लेती है. એટલે કે આ સાચી ઘટના, એટલે કે જ્યાં સુબહ પાઠ છે તે એક સાચી ઘટના છે. તેમાં એક રેશમા નામની છોકરી હોય છે, તે વિકલાંગ હોય છે, તેને પોલિયો થઈ ગયો હોય છે, અને તે પોતે સૂઝબૂઝ અને સાહસ છે, એટલે કે સમજદારીથી અને સાહસથી બધા કામો કરે છે. ઉસકી શારીરિક કમી ઉસકે ઈરાદો મેં કભી બાધા નહીં બની, એટલે કે એની જે આ શારીરિક કમી છે, જે પોલિયોની બીમારી છે, એ ક્યારેય એના જીવનમાં બાધા સ્વરૂપે એટલે કે રૂકાવટ સ્વરૂપે તેને આપી આવી નથી. વહ જિંદાદિલી એવમ પરિશ્રમ સે અપના જીવન કેસે જી રહી હે ઇસકા નિરૂપણ ઇસ ઘટના મેં કિયા ગયા હે, એટલે કે વહ એટલે કે તે રેસમાં છે, જિંદાદિલી છે એટલે કે ખુશ મિજાજ સ્વભાવની છે, અને પરિશ્રમ એટલે કે મહેનતુ છે, અને આવી રીતે ખુશ મિજાજ અને મહેનત કરીને પોતાનું જીવન કેવી રીતે તે જીવે છે તે અહીં ઘટનામાં તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યારબાદ છે પાઠ. હવે પાઠની સમજૂતી મેળવતા પહેલા આપણે પાઠમાં આવતો અમુક શબ્દોની સમજૂતી મેળવી લઈએ. શબ્દ છે સુબહ, સુબહ એટલે કે સવેરા એટલે કે સવાર. ત્યારબાદ છે વ્યસ્ત, એટલે કે કામને લગાવવા, એટલે કે કોઈ પણ કામમાં આપણે જોડાયેલા હોય તેને શું કહે છે? વ્યસ્ત. ત્યારબાદ વ્યવસ્થિત એટલે ઢંગે અથવા તો તરીકે એટલે કે સરસ રીતે. ત્યારબાદ છે ઉત્સુકતા એટલે કે તીવ્ર ઈચ્છા, વધારે કંઈક આપણને જાણવાની કંઈક કરવાની ઈચ્છા હોય એને શું કહે છે? તીવ્ર ઈચ્છા એટલે કે ઉત્સુકતા. ત્યારબાદ છે બુઝુર્ગ એટલે કે બડે બુઢે, એટલે કે જે મોટા હોય એને શું કહેવાય? બુઝુર્ગ. ત્યારબાદ છે તહેવાર, તહેવાર એટલે કે પર્વ ઉત્સવ, અને અથવા તો આપણે ગુજરાતીમાં કહીએ છીએ તહેવાર, કોઈ પણ આપણે ઉત્સવ મનાવીએ છીએ એને કહેવાય છે પર્વ, અને ગુજરાતીમાં આપણે કહીએ છીએ તહેવાર. ત્યારબાદ છે દઢતા એટલે કે મજબૂતી. ત્યારબાદ છે દૈનિક એટલે રોજાના પ્રતિદિન, ગુજરાતીમાં આપણે કહીએ છીએ દરરોજ, આપણે દરરોજનું જે કાંઈ કરીએ તેને શું કહે છે? દૈનિક. ત્યારબાદ છે બેજાન, બેજાન એટલે વિના ધાન કે અથવા તો નિર્જીવ, જેનામાં જીવ નથી તેને શું કહે છે? બેજાન. ત્યારબાદ છે બાધા, બાધા એટલે થાય રૂકાવટ, મુશ્કેલી આપણે કહી શકીએ. ત્યારબાદ છે જિંદા દિલ્હી એટલે કે ખુશમિજાજી અથવા તો વિનોદ પ્રિયતા, એટલે કે ખુશ મિજાજ સ્વભાવ વાળું. ત્યારબાદ નિર્ભય એટલે કે આધારિત, એટલે કે બીજા ઉપર આધારિત રહેવું છે. ત્યારબાદ પટાખે એટલે કે એને ગુજરાતીમાં કહેવાય છે ફટાકડા. તો આવી રીતે આ તો પાઠનો આપણે સારાંશ સમજ્યો, અને પાઠમાં આવતા અમુક શબ્દો હવે પાઠની સમજૂતી આપણે આવતા લેક્ચરમાં સમજીશું.